સુરત શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું છે અને સાથે સાથે વિદેશી સ્ટ્રેનની પણ પુષ્ટિ થઈ ગઈ છે, જેને લઈ પાલિકા કમિશનર પણ રસ્તા પર ઉતરી આવ્યા હોય તેમ સતત અલગ અલગ વિસ્તારોની મુલાકાત લઈ જરૂરી સૂચનો કરી રહ્યા છે। સુરત શહેર અને જિલ્લામાં ફરી કોરોના કહેર વર્તાવવાનું શરૂ કરી રહ્યો છે। સુરત શહેરમાંથી 200 નજીક રોજિંદુ પોઝિટિવ આંકડો પહોંચી ગયો છે, ત્યારે કોરોનાના વધતા કેસોની સંખ્યાને જોઈ પાલિકા તંત્ર પણ ચિંતામાં મુકાયો છે અને પાલિકા કમિશનર પણ સતત 2 દિવસથી રસ્તા પર ઉતરી આવી કોરોનાને લઈ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ અધિકારીઓને જરૂરી સૂચનો કરી રહ્યા છે। સાથે વિવિધ વિસ્તારમાં આવેલ હેલ્થ સેન્ટરોની મુલાકાત લીધી હતી, સાથે અડાજણ ખાતે આવેલ મોઢ વણિક સમાજની વાડીમાં ચાલતા રસી સેન્ટરની પણ મુલાકાત લીધી હતી અને ત્યાં તબીબો સહિતની ટીમને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું। અત્યારે તમામ જે હેલ્થ સેન્ટર્સ છે, હેલ્થ સેન્ટર્સના ઉપરાંત પણ ગવર્મેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલ છે, એના ઉપરાંત સામાજિક સંગઠનો સાથે અત્યારે વેક્સિનેશનનું કાર્યવાહી તેજ કરવામાં આવ્યું છે। પહેલાં દરરોજ જે 8,500 જેવા વેક્સિનેશન થતા હતા, અત્યારે એ 13,500 સુધી કરવામાં આવ્યું છે। હજુ પણ એ વેક્સિનેશનનું કામગીરી જે છે એ વધારવામાં આવી રહ્યા છે। આજે સામાજિક સંગઠનો દ્વારા, આજે દાખલા તરીકે અહીંયા સામાજિક સંગઠન જેવા મોઢ વણિક સમાજ છે, અન્ય સંગઠનો છે, એ તમામ સાથે મળીને આજે વેક્સિનેશનનું પ્રક્રિયા તેજ બનાવવામાં આવ્યું છે।